मॉर्निंग फ्रेंड्स, आई एम ख्याति पटेल फ्रॉम अश्वमेध विद्यालय। आजना आ लैक्चरनी अंदर हवे आपणे डायरेक्ट चैप्टर नंबर 9 जोवाना छे। चैप्टर नंबर 9 छे तमारुं शब्द प्रक्रियकनो परिचय। आ एक तमारुं सॉफ्टवेर छे जे शब्दों पर प्रक्रिया करे छे। हवे शब्द प्रक्रिया, आ शब्द प्रक्रियक सॉफ्टवेर विषे जोता पहेला तमारे आ चेप्टरनी अंदर तमने जे वर्ड वारंवार वपरातो जोवा मळशे ए वर्ड तमारो दस्तावेज छे, जे एक सादो गुजराती वर्ड आपेलो छे। ए दस्तावेजने डॉक्युमेंट तरीके आपणे ओळखी शकीए, एटले आपणे कोई पण वर्ड आ बेमांथी वापरी शकीए। हवे डॉक्युमेंट दस्तावेज एटले शुं? तो एक माहिती लखेलो कागळ, एने आपणे दस्तावेज तरीके उपयोगमां लईए छीए। હવે કાગળ ઉપર આપણે કોઈ પણ પ્રકારની માહિતી લખી શકે, બરાબર? હવે જરૂરી નથી કે તમારા જે માહિતી છે એ માહિતી ફક્ત ને ફક્ત કમ્પ્યુટર દ્વારા ટાઈપ કરીને જ એ કાગળ ઉપર પ્રિન્ટ કરવામાં આવે। તમે માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે એના ઉપર, દસ્તાવેજ ઉપર તમે કોઈ પણ પ્રકારની માહિતી લખી પણ શકો છો। તો અહીંયા તમને સૌથી પહેલો ફર્સ્ટ ટોપિક બતાવેલો છે શબ્દ પ્રક્રિયા અને શબ્દ પ્રક્રિયક, જે તમારા આ ચેપ્ટરનું હેડિંગ છે। તો સૌ પ્રથમ આપણે ચેપ્ટરના હેડિંગને સમજવાની ટ્રાય કરીએ। શબ્દ પ્રક્રિયા અને શબ્દ પ્રક્રિયક, તો શબ્દ પ્રક્રિયા એટલે શું? તો શબ્દો ઉપર જે પ્રક્રિયા કરવામાં આવે છે એને શબ્દ પ્રક્રિયા કહેવામાં આવે છે। એટલે જો એની આપણે સાદી ભાષામાં ડેફિનેશન આપીએ તો આપણે શબ્દને મોટા કરીએ છીએ, નાના કરીએ છીએ, એને કોઈ ત્રાસા અક્ષરોમાં લખે છે, એના ઉપર કલરિંગ કામ કરાવવામાં આવે છે, તો એ બધું શબ્દ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીં તમારું શબ્દ પ્રક્રિયકનો મતલબ શું થશે? તો આ શબ્દો ઉપર પ્રક્રિયા કરવા માટે તમે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરશો। શાનો ઉપયોગ કરશો? સોફ્ટવેરનો ઉપયોગ કરશો। તો એને શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે। એટલે શબ્દ પ્રક્રિયા એટલે શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેરના ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી, બરાબર? હવે આ જે શબ્દ પ્રક્રિયા છે એ શબ્દ પ્રક્રિયાને તમે, પ્રક્રિયકને તમે વર્ડ પ્રોસેસિંગ પણ કહી શકો। શું કહી શકો? વર્ડ પ્રોસેસિંગ, આ એનું ઇંગ્લિશ નામ થયું વર્ડ પ્રોસેસિંગ। તો આ વર્ડ પ્રોસેસિંગ શબ્દની શોધ આઈબીએમ દ્વારા 1960માં કરવામાં આવી ત્યાર પછી 1970ના સમયગાળામાં માઇક્રોસોફ્ટ કંપનીનું માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર એ સૌથી વધુ વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હતું। એ શું હતું? સૌથી વધુ વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હતું। અને હાલમાં તમે શબ્દ પ્રક્રિયક માટે લિબ્રે ઓફિસ અથવા તો ઓપન ઓફિસનો ઉપયોગ કરી શકશો, બરાબર? શાનો ઉપયોગ કરી શકશો? લિબ્રે ઓફિસ અથવા તો ઓપન ઓફિસનો। એના વિશેની ચર્ચા આપણે પછીથી આ ચેપ્ટરની અંદર આગળના ટોપિકમાં કરીએ। નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે શબ્દ પ્રક્રિયાની જરૂર। આ શબ્દ પ્રક્રિયાની આપણને જરૂર કેમ પડી એની વિશેની વાતો અહીંયા સૌ પ્રથમ કરેલી છે કે શબ્દ ઉપર પ્રક્રિયા શા માટે કરવાની આપણને જરૂર પડી। તો 18મી સદીની અંદર તમારી પાસે અક્ષરો છાપવા માટે ફક્ત ને ફક્ત એક ટાઈપરાઇટર મશીન હતું। શું હતું? અક્ષરો લખવા માટે તમારી પાસે ટાઈપરાઇટર મશીન હતું, જે કંઈક તમારું આવું તમારી ટેક્સ્ટબુકની અંદર તમને બતાવેલું છે। હાલમાં પણ તમે મામલતદાર કચેરીની અંદર જાઓ છો તો તમને આ ટાઈપરાઇટર મશીન દ્વારા ટાઈપ થતું જોવા મળે છે। હવે આ એક તમારું એવું સાધન હતું જેમાં જુદા જુદા અક્ષરો ધરાવતી એક કળ આપવામાં આવેલી હોય, અને આમાંથી જે પણ તમે કી દબાવો એ કી તમારા મશીનમાં જે કાગળ ભેરવેલું હોય એ કાગળ ઉપર તેની છાપ પડી જતી હતી, બરાબર? હવે શરૂઆતના વર્ષોમાં તે ખૂબ જ ઉપયોગી જણાયો, પરંતુ જેમ જેમ તેનો ઉપયોગ વધતો ગયો, સમય જતો ગયો, તેમ તેમ ટાઈપરાઇટર મશીનની ઘણી બધી મર્યાદાઓ ધ્યાનમાં આવી, બરાબર? શું ધ્યાનમાં આવ્યું? ટાઈપરાઇટરની મર્યાદાઓ। તમારી પાસે તે ટાઈમ પર ફક્ત ટાઈપ કરવા માટે આ ટાઈપરાઇટર હતું, હવે એ ટાઈપરાઇટરની ટાઈપરાઇટ
સેક્ટરની મર્યાદાઓ કઈ કઈ છે એ તમને અહીંયા ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, બરાબર. એ મર્યાદાઓ ફક્ત તમારે થોડી યાદ રાખવાની છે. જ્યારે દસ્તાવેજની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ જણાય, એટલે તમારાથી કંઈ ખોટું ટાઈપ થઈ જાય, તો તમારે આખું પેજ કાઢીને ફરીથી એ પેજ પાછું ટાઈપ કરવા પડતું હતું. કારણ કે પેજ પર ડાયરેક્ટ લખાતું હતું એટલે એની ઉપર તમે કોઈપણ પ્રકારનું ઇરેઝિંગ કામ ન કરી શકતા હતા, બરાબર. પછી જ્યારે તમારે કોઈ ડોક્યુમેન્ટની વધારે નકલ જોઈતી હોય તો એ સંજોગોમાં તમારે ફરીથી આખે આખું લખાણ ટાઈપ કરવા પડતું હતું. એટલે જ્યારે ભૂલ જણાય ત્યારે ભૂલની અંદર કોઈપણ પ્રકારનું સુધારા વધારા ન થતા હતા. દસ્તાવેજની કોપી જોઈતી હોય ત્યારે તમારે ફરીથી એ લખાણ આખું આખું ટાઈપ કરવા પડતું હતું. જો નેક્સ્ટ થર્ડ, જો એનો એ જ દસ્તાવેજ થોડા ઘણા ફેરફાર સાથે તૈયાર કરીને નવો દસ્તાવેજ બનાવવો હોય તો પણ તમારે એ દસ્તાવેજ ફરીથી ટાઈપ કરવો પડતો હતો. એટલે તમને સેમ એ જ ડોક્યુમેન્ટ જોઈતું હોય પણ થોડા ઘણા એની અંદર ચેન્જીસ કરવા હોય તો પણ તમારે એ ફરીથી આખું ટાઈપ કરવા પડતું હતું. કેટલીક વખત એવું પણ બનતું હતું કે દસ્તાવેજની અંદર તમે ખાસ ચિહ્ન ન ઉમેરી શકતા હતા, કારણ કે તમને એવા કોઈ ખાસ ચિહ્ન આ ટાઈપરાઇટર મશીનની અંદર આપવામાં આવેલા ન હતા, એટલે તમે ખાસ ચિહ્ન દસ્તાવેજની અંદર ઉમેરી ન શકતા હતા. અને જો તમારે દસ્તાવેજને કોઈ ચોક્કસ સ્વરૂપમાં તૈયાર કરવું હોય તો એ ચોક્કસ સ્વરૂપમાં તમારું દસ્તાવેજ તમે તૈયાર ન કરી શકતા હતા, બરાબર. તો આ હતી તમારી ટાઈપરાઇટર મશીનની કેટલીક મર્યાદાઓ, કેટલીક ખામીઓ, બરાબર. એમાં ભૂલ થતી હતી તો એના માટે સુધારાનો કોઈ ઓપ્શન ન હતો. કોપી તમારે વધારે જોઈતી હોય તો ફરીથી લખવા પડતું હતું. તમારે ખાસ ચિહ્ન, તમારે ત્યાં સિમ્બોલ જોઈતા હોય તો તમને ત્યાં ન મળતા હતા. અને ચોક્કસ સ્વરૂપમાં તમારે એને તૈયાર કરવું હોય તો તમે ન કરી શકતા હતા. હવે આ મર્યાદાઓને, આ ઉપરની જે બધી મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરવા માટે 1974માં ઝેરોક્સ કંપનીએ એક ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કર્યું. શું કર્યું? ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું મશીન રજૂ કર્યું. હવે આની અંદર જે આપણી આ જે પ્રોબ્લેમ હતી ઉપરની મર્યાદાઓ, એ બધી મર્યાદાઓ ત્યાં દૂર થતી હતી. એટલે તમારા ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર મશીનની અંદર તમારી આ ઉપરની જે બધી મર્યાદાઓ હતી એ બધી મર્યાદાઓ તમારી દૂર કરી શકાઈ હતી. પરંતુ આ ટાઈપરાઇટર મશીનની ફક્ત ને ફક્ત એક જ મર્યાદા હતી, જેને કારણે એ મશીન આપણે અત્યારે વાપરતું નથી જોવા મળતું, એની મર્યાદા એની સ્ક્રીનની હતી. એની જે સ્ક્રીન છે એની સ્ક્રીન ખૂબ જ નાની હતી. એની સ્ક્રીન શું હતી? ખૂબ જ નાની હતી. અને એ એટલી બધી નાની હતી કે તેની સ્ક્રીન પર તમને એક સાથે ફક્ત એક કે બે લાઈન જ દેખાતી હતી. શું થતી હતી? એની સ્ક્રીન પર તમને ફક્ત એક કે બે લાઈન જ દેખાતી હતી. તો જ્યારે આપણે આટલી એના સ્ક્રીનમાં તમને યુઝર ઇન્ટરફેસ કામ કરવા માટે આટલો ઓછો મળે તો એના ઉપર કોઈ પણ વ્યક્તિ વધારે સમય સુધી કામ ન કરી શકે. એટલે તમને આ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર પણ હાલમાં વપરાતું નથી જોવા મળતું. અને ત્યારબાદ 1970ના આ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરની જે મર્યાદા છે એ મર્યાદા સાના દ્વારા દૂર કરવામાં આવી? કમ્પ્યુટર દ્વારા દૂર કરવામાં આવી, બરાબર. અને ત્યારથી આ શબ્દ પ્રક્રિયા માટે સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થઈ ગયો. અને ત્યારથી આપણે કમ્પ્યુટરની અંદર દરેક પ્રકારનું કામ કરી શકીએ છીએ. અને તમે એની અંદર, એ કમ્પ્યુટરની અંદર તમને જે બધી પ્રોબ્લેમ છે આ બધી, એ કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ નથી જોવા મળતી. એમાં તમને કોઈપણ પ્રકારની સ્ક્રીનની પણ મર્યાદા નથી જોવા મળતી. એટલે તમારું જે કમ્પ્યુટર છે એ તમારું કમ્પ્યુટર WYSI WYG પ્રકારની સુવિધા તમને આપે છે એમ તમે કહી શકો. જેનું ફૂલ નેમ તમારે અંગ્રેજીમાં તમે એમ કહી શકો કે What you see is what you get. તમે જેવું જોવો છો, તમે જેવું કરવા ઈચ્છો છો એવું તમે કરી શકો છો, એવું તમે પામી શકો છો. તો આ તમારું WYSI WYG એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ છે.
बराबर। हवे नेक्स्ट टॉपिक तमने बतावेलो छे ए शब्द प्रक्रियक सॉफ्टवेर नी लाक्षणिकताओ विषे, एनी लाक्षणिकताओ विषे। फक्त तमने टेक्स्टबुक नी अंदर आपेली छे, एक वक्त वाँची जजो। एनी लाक्षणिकताओमांथी तमने कोई पण प्रकारनी एक्जाम नी अंदर कोई लाक्षणिकता पूछवामां नथी आवती। खाली लखाणने एक स्थान परथी बीजा स्थान पर लई जई शकाय, नकल करी शकाय, फाइल खोली शकाय, चोक्कस स्वरूपमां एनो अक्षरोना फॉर्म, मरोड, कद, देखाव आवुं बधुं बदली शकाय। तमे फकराओने अलाइनमेंट अहींया आपी शको, कोई चोक्कस शब्दने शोधी शको, एना व्याकरणनी चकासणी करी शको, टेबल तमे एनी अंदर बनावी शको, एक के वधु खानानुं विभाजन करी शको, दस्तावेजोना लखाणने भेगा करी शको, कोई चित्र के आकृति उमेरी शको, पसंद करेला पसंदगीनुं अमुक लखाण अलगथी छापी शको। पछी डेटाबेज़ अने फॉर्म लेटरनो उपयोग द्वारा पत्र तमे एक अनेक व्यक्तिओने मोकली शको, लीटीओ अने पानानो क्रम आपी शको, फूटनोट इन्सर्ट करी शको, अक्षरोनी गणतरी, शब्दगणना, वाक्यनी गणना, फकराओनी गणना, पानाओनी गणतरी, आवा तमारे जे कोई भी कामों करवा होय ए दरेक कामों तमे आ शब्द प्रक्रियक सॉफ्टवेरनी अंदर करी शकता हता, बराबर। नेक्स्ट तमने आपेलो छे शब्द प्रक्रियकनो सर्वसामान्य उपयोग। तो एनो सर्वसामान्य उपयोग दरेक जगह पर जे व्यक्ति टाइपिंग ने रिलेटेड काम करवा मांगतो होय एनी अंदर आ प्रकारनो सॉफ्टवेर वपरातो तमने जोवा मळे। जेम के तमे विद्यार्थीनी वात करो तो तमारे कोई प्रोजेक्ट तैयार करवो होय, कोई असाइनमेंट तैयार करवो होय तो एना माटे तमे एनो उपयोग करी शको। एना सिवाय कोई तमारे पत्र लखवो होय, कोई व्यक्ति रेस्यूम तैयार करवा मांगतो होय, तो आवा ઘણા બધા કામોની અંદર તમે આ શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશો। નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે ઓફિસ સ્યુટ। હવે ઓફિસ સ્યુટ આ ચેપ્ટરની અંદર આપણે જે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરવાના છે એ શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનું નામ છે રાઇટર। એનું શું નામ છે? રાઇટર। તો જેમ તમે માઇક્રોસોફ્ટ પર તમે ક્લિક કરો છો, જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે તમે ઓલ પ્રોગ્રામમાં જઈને માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરો છો ત્યારે તમને ઘણા બધા પ્રોગ્રામના લિસ્ટ જોવા મળે છે, એવું આજે તમારું શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર તમને બુકમાં બતાવેલું છે રાઇટર એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે। શાનો ભાગ છે? ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે। એટલે આજે રાઇટર છે એ ઓપન ઓફિસના જે ઉપયોગી સોફ્ટવેર છે એમાં શબ્દ પ્રક્રિયા માટે તમારું રાઇટર વપરાય છે, વિસ્તાર પત્રક બનાવવા માટે કેલ્સી વપરાય છે, આ કેલ્સી એ તમે 10મા ધોરણની અંદર ભણશો, રજૂઆતો તૈયાર કરવા માટે ઇમ્પ્રેસ વપરાય છે જે તમે ફરીથી નેક્સ્ટ અત્યારે અહીં 10મા ધોરણની અંદર ભણશો, એનું થોડું ઘણું ઇન્ટ્રોડક્શન 9મા પણ આવશે। ડેટાબેઝના સંચાલન માટે બેઝ વપરાય છે જે તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણશો, અને આકૃતિઓ દોરવા માટે ડ્રો વપરાય છે। તો આવા એના બધા અલગ અલગ ઉપયોગી સોફ્ટવેર છે, બરાબર। અને હાલમાં આપણે તમારા આ રાઇટર નામના શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર વિશે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છે। તો રાઇટર એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે। એ શું છે? ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે જેની અંદર તમે કોઈપણ પ્રકારનું ટાઈપિંગને લગતું કામ કરી શકો। એનું ડેસ્કટોપ પરનું આઇકન તમને બતાવેલું છે, આ તમારા રાઇટરનું આઇકન છે। જેવું તમે એ રાઇટરના આઇકન પર ક્લિક કરશો એવું તમારો રાઇટરની સ્ક્રીન ખુલી જશે, અથવા તો એને ચાલુ કરવા માટે તમારે એપ્લિકેશન્સ મેનુમાં જવાનું છે। એ એપ્લિકેશન્સની અંદર તમને ઓપ્શન મળશે ઓફિસ, અને ઓફિસની અંદર તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ઓપન ઓફિસ .org। રાઇટર એ તમારું વર્ડ પ્રોસેસર કહેવાય, એટલે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે વર્ડ પ્રોસેસર। આટલું તમે કરશો એટલે તમને અહીંયા આકૃતિમાં જે સ્ક્રીન બતાવેલી છે એ તમારા રાઇટરની સ્ક્રીન છે, જે તમે વર્ડમાં જો કામ કરીને આવ્યા હોય તો એ વર્ડના જેવી તમારી સેમ સ્ક્રીન છે। આ જે સૌથી પહેલો બાર છે એ તમારો ટાઇટલ બાર આપેલો છે, એના નીચેનો જે બાર છે જ્યાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ એવું બધું લખેલું છે એ તમારો મેનુ બાર છે, એના નીચે તમને જે અહીંયા આ બધા બાર પર બટન દેખાય છે એ તમારો સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે, એના નીચે તમે જોશો તો ફોર્મેટિંગ ટૂલ બાર આવેલો છે, અને આ જે છેલ્લે બ્લેક કલરની લાઈન તમને બતાવાયેલી છે, સોરી બ્લેક કલરની ઉપરની, એ તમારો સ્ટેટસ બાર છે। તો આ આખી તમારી રાઇટરની વિન્ડો છે, બરાબર। હવે
તમને આ દરેક વિન્ડો વિશે નીચે બતાવેલું છે. સૌથી પહેલી લાઇન ટાઇટલ બાર છે, જ્યાં તમારી ખુલ્લી ફાઇલનું નામ આવે છે. બરાબર, જો તમારી નવી ફાઇલ હશે તો એ અનટાઇટલ વન એવું દર્શાવશે. ટાઇટલ બારની નીચેના બારને શું કહેવામાં આવે? મેનુ બાર કહેવામાં આવે છે. એના ઉપર ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, વિન્ડોઝ અને હેલ્પ જેવા અલગ અલગ મેનુ છે. બરાબર, હવે આ જે અલગ અલગ મેનુ છે એ મેનુની અંદર તમે શું કરી શકો? તો મેનુની અંદર તમે ક્લિક કરો એટલે તમને એની અંદર બીજા સબ મેનુ ઓપન થયેલા જોવા મળે. બરાબર, હવે અહીંયા જે પાછળ તમને આપેલું છે એ તમારે ધ્યાનથી યાદ રાખવાનું છે, કારણ કે પાછળ તમને એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન છે એ ઘણા બધા આમાંથી મળશે. ફાઇલ મેનુની અંદર આ મેનુ બારમાં જે પહેલું મેનુ છે ફાઇલ મેનુ, એ ફાઇલ મેનુની અંદર ઓપન, સેવ એઝ, પ્રિન્ટ વગેરે ઓપ્શન આપવામાં આવેલા છે. એડિટ મેનુમાં સુધારા વધારા માટેના વિકલ્પો આપેલા છે, જેમ કે કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વગેરે. દસ્તાવેજને કેવી રીતે દસ્તાવવો એના માટેના કમાન્ડ, પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ, ફૂલસ્ક્રીન, રૂલર વગેરે વ્યૂ મેનુમાં આપવામાં આવેલા છે. પછી દસ્તાવેજમાં ચિત્ર, ધ્વનિ, હેડર, ફૂટર વગેરે ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ આપવામાં આવેલું છે. અને ખુલ્લા દસ્તાવેજના દેખાવને બદલવા માટેના જરૂરી કમાન્ડ ફોર્મેટ મેનુમાં આપવામાં આવેલા છે. બુલેટ્સ એન્ડ નંબરિંગ, સ્ટાઇલ એન્ડ ફોર્મેટિંગ, ચેન્જ કેસ એ પણ ફોર્મેટ મેનુમાં આપવામાં આવેલા છે. અને ટેબલને લગતા કામો તમારા ટેબલ મેનુની અંદર આપવામાં આવેલા છે. પછી તમારે શબ્દોની છોડણી, વ્યાકરણની ચકાસણી, લીટીઓની સંખ્યા, શબ્દોની સંખ્યા વગેરેની ગણતરી કરવી હોય તો એના માટે તમને ટૂલ્સ મેનુ આપવામાં આવેલું છે. અને જ્યારે એક કે વધુ દસ્તાવેજ ખોલવામાં આવ્યા હોય ત્યારે તમે આ વિન્ડો મેનુનો ઉપયોગ કરી શકશો. અને રાઇટર સંબંધી તમારે કોઈ પણ જાતની મદદ જોઈતી હોય તો એના માટેનું તમારું આ હેલ્પ મેનુ છે. બરાબર, તો આ દરેક મેનુ તમને પાછળ એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન એમસીક્યુ આપેલા છે એ એમસીક્યુને સોલ્વ કરવામાં મદદરૂપ થશે. બરાબર, પછી મેનુ બારની નીચેનો બાર જે છે એને શું કહેવામાં આવે? સ્ટાન્ડર્ડ ટૂલ બાર કહેવામાં આવે છે, જેના ઉપર ચોક્કસ ચિહ્નો દર્શાવાય છે. જે આપણે જોયા એ નાના નાના ચિહ્નો છે, એ ચિહ્નોને શું કહેવામાં આવે? આઇકન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? આઇકન કહેવામાં આવે છે. જો અહીંયા તમને એ જોશો તો આ જે નાના નાના બધા ચિહ્નો છે, આ મેનુ બારની નીચેનો બાર, આ સ્ટાન્ડર્ડ ટૂલ બાર અને આ જે બધા ચિહ્નો છે એને શું કહેવામાં આવે? આઇકન કહેવામાં આવે છે. બરાબર, હવે નેક્સ્ટ તમને એની અંદર ઘણા બધા એ જે ટૂલ બાર છે એના નીચેનો ટૂલ બાર બતાવેલો છે અને એના નીચેના ટૂલ બારને ફોર્મેટિંગ ટૂલ બાર કહે છે. સ્ટાન્ડર્ડ ટૂલ બારની નીચે ફોર્મેટિંગ ટૂલ બાર આવેલો હોય છે, જે લખાણનું સ્વરૂપ બદલવા માટે વપરાય છે. બરાબર, હવે બીજા બધા ઘણા ટૂલ બાર પણ આવેલા છે, પણ જો તમને આમાંથી કોઈ પણ ટૂલ બાર ન દેખાતો હોય તો તમારે વ્યૂ મેનુમાં જવાનું છે. બરાબર, કયા મેનુમાં જવાનું છે? વ્યૂ મેનુમાં. અને એ ટૂલ બારના નામની આગળની આવી ટિકમાર્કની નિશાની હશે તો એ તમને સ્ક્રીન પર દર્શાવાતો હશે, અને જો આ નિશાની નીકળી ગયેલી હશે તો એ તમને સ્ક્રીન પર ન દર્શાવાતો હશે. એટલે કોઈ ટૂલબાર તમને સ્ક્રીન પર ન દેખાતો હોય તો એના આગળ આવી રીતે વ્યૂ મેનુમાં જઈને ટૂલ બારના ઓપ્શનમાં જઈને તમારે એના પર ક્લિક કરી દેવાનું છે, જે પાછળ તમને બતાવેલું છે. આજો વ્યૂ મેનુમાં ટૂલ્સ બારમાં જવાનું છે અને ટૂલ બારની અંદર આની આગળનો ટૂલ બાર આવેલો છે, ટીક માર્ક છે, મતલબ એ ટૂલ બાર તમને દેખાશે. હવે તમારે કોઈ ટૂલબારને ખસેડવું હોય, આખો પ્રેક્ટિકલી ટૉપિક છે એટલે ફક્ત એની ચર્ચા આપણે ઉપરથી કરીશું. આ ટૂલબારને ખસેડવા માટે તમારે અહીંયા તમે માઉસનું પોઇન્ટર લઈ જશો એટલે આવું કંઈ હેન્ડલર આવી જશે, એની મદદથી તમે એને ખસેડી શકો છો. નવી ફાઇલ તમારે બનાવવી હોય તો તમારે ફાઇલ મેનુમાં ન્યૂમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. બરાબર, ફાઇલ મેનુમાં ન્યૂમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, આ દરેક બાબત તમારે યાદ રાખવાની છે. નવી ફાઇલ બનાવવી હોય તો શું કરવાનું? તો નવી ફાઇલ બનાવવા માટે, નવી ફાઇલ બનાવવા માટે તમારે ફાઇલ મેનુમાંથી ન્યૂનો વિકલ્પ પસંદ કરવાનો છે અને ન્યૂમાંથી તમારે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે.
अथवा एनी शॉर्टकट ये छे कंट्रोल प्लस एन बराबर, अथवा तो तमने स्टैंडर्ड टूल बार पर एनु आइकन पण आपेलू छे। नेक्स्ट तमारे कोई डॉक्यूमेंट ने ओपन करवो होय एटले कोई डॉक्यूमेंट ऑलरेडी होय अने एने ओपन करवो होय तो तमारे एना ओपन करवा माटे फरीथी फाइल मेनू में जवानू छे अने त्यां तमने ऑप्शन मळशे ओपन, अथवा एनी शॉर्टकट की छे कंट्रोल प्लस ओ, अथवा तो पाछो तमने स्टैंडर्ड टूल बार पर एनु आइकन मळशे एना पर क्लिक करीने पण तमे एने ओपन करी शको छो। नेक्स्ट तमारे फाइल ने सेव करवी होय, फाइल ने सेव करवा माटे तो पाछो फाइल ने सेव करवा माटे तमारे फाइल मेनू में सेव नो विकल्प पसंद करवानो छे, अथवा एनी शॉर्टकट की छे तमारे कंट्रोल प्लस एस। आ शॉर्टकट की बधाने तमारे याद रखवानी छे। आ शॉर्टकट की थी मदद थी तमारी पासे एक डायलॉग बॉक्स आवशे, एमां तमारे जे नाम जोईतुं होय ए नाम तमारे आपी देवानुं अने ओके बटन पर क्लिक करी देवानुं। हवे राइटर में बनावेल डॉक्यूमेंटनो राइटर फाइलनो अनुलंबन एटले के एनु एक्सटेन्शन राइटर में बनावेली फाइलनु एक्सटेन्शन डॉट ओ डी टी लगावामां आवे छे। ए फाइलनु एक्सटेन्शन शुं लागे छे? डॉट ओ डी टी। पछी नेक्स्ट तमने आपेलू छे के एने तमारे कोई बीजा डॉक्यूमेंट तरीके सेव करवू होय तो तमे एने करी शको, पण तमारे एने राइटरनी फाइल ज तरीके ज एने राखवानुं छे। हवे जो तमारे एवुं इच्छता होय तमे के तमारी फाइल कोई बीजा व्यक्ति द्वारा न खोलाय एटले तमे फाइलने पासवर्ड साथे सेव करवा मांगता होय तो ज्यारे तमे फाइल मेनूमांथी सेवनो ऑप्शन सिलेक्ट करे अहींया जो तमारे फाइल मेनूमांथी सेवनो ऑप्शन तमे सिलेक्ट करे अने आ तमारो डायलॉग बॉक्स आवे अहींया तमे फाइलनुं नाम आपो छो અને અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે સેવ વિથ પાસવર્ડ, એના પર સિલેક્ટ કરવાનું અને પછી સેવ કરવાનું। એટલે એ શું પૂછશે તમને? પાસવર્ડ એન્ટર કરવા માટે પૂછશે, જે તમને પાછી સ્ક્રીન અહીંયા બતાવેલી છે। આ તમને પાસવર્ડ એન્ટર કરવા માટે પૂછશે, અહીંયા તમે પાસવર્ડ એન્ટર કરશો, એ જ પાસવર્ડ પાછો એન્ટર કરવાનો અને પછી ઓકે બટન પર ક્લિક કરવાનો। એટલે શું થશે તો તમારું ડોક્યુમેન્ટ પાસવર્ડ સાથે સેવ થઈ જશે બરાબર। હવે નેક્સ્ટ જોબ ટોપિક આ ચેપ્ટરની અંદરનો આપવામાં આવેલો છે દસ્તાવેજના એટલે કે ડોક્યુમેન્ટના દેખાવ, તમે ડોક્યુમેન્ટને કયા અલગ અલગ સ્વરૂપે જોઈ શકો। તો રાઇટરની અંદર ડોક્યુમેન્ટને દર્શાવવા માટે ત્રણ પ્રકારના દેખાવ મળે છે તમને। કેટલા પ્રકારના દેખાવ મળે છે? ત્રણ પ્રકારના। પહેલું જે છે એને કહેવામાં આવે છે પ્રિન્ટ લેઆઉટ વ્યૂ, સેકન્ડ જે છે એ છે તમારું વેબ લેઆઉટ વ્યૂ, અને ત્રીજું છે તમારું ફૂલ સ્ક્રીન। આ ડોક્યુમેન્ટને જોવા માટેના ત્રણ અલગ અલગ વ્યૂ છે। હવે જોઈએ દરેકની અંદર શું થાય એ ખાલી તમારે ઉપરથી જોવાનું છે। આ તમારું પ્રિન્ટ લેઆઉટ વ્યૂ છે, પ્રિન્ટ લેઆઉટ વ્યૂ। હવે આ વ્યૂમાં તમારા પાનાનો દેખાવ, દસ્તાવેજ જો છપાશે તો કેવો દેખાશે, એટલે તમે એને પ્રિન્ટ કરશો તો કેવો દેખાશે એ પ્રમાણેનો દર્શાવાય છે બરાબર। એ પ્રમાણેનો તમે આની અંદર દર્શાવાય છે, ઓકે? ખબર પડી ગઈ? એટલે પ્રિન્ટ લેઆઉટમાં શું થશે કે દસ્તાવેજ તમે પ્રિન્ટ કરશો તો એ કેવા પ્રકારનો દેખાશે એ પ્રકારેનો તમને વ્યૂ જોવા મળે છે। નેક્સ્ટ છે તમારો વેબ લેઆઉટ વ્યૂ। વેબ લેઆઉટ વ્યૂની અંદર તમારું શું થશે? તો આ તમારો વેબ લેઆઉટ વ્યૂ છે, પ્રિન્ટ લેઆઉટની જેમ, પ્રિન્ટ લેઆઉટ વ્યૂની જેમ વેબ લેઆઉટ વ્યૂમાં દસ્તાવેજના હાશિયા, બોલ્ડ, ઇટાલિક, અક્ષરોની અસર કે ડાબી બાજુ, જમણી બાજુ વગેરે જેવી કોઈ અસર દર્શાવાતી નથી। અને વેબ લેઆઉટમાં તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમારું ડોક્યુમેન્ટ વેબ પેજ પર કેવું દેખાશે, એટલે તમે ઇન્ટરનેટ પર જે પેજ ઓપન કરો છો અને એ ઇન્ટરનેટ પર તમારું પેજ જે પ્રમાણેનું દેખાય છે એ પ્રમાણેનું પેજ તમને આ વેબ લેઆઉટની અંદર જોવા મળશે બરાબર। અને થર્ડ પ્રકારનો જે તમારો વ્યૂ છે એ થર્ડ પ્રકારનો વ્યૂ તમારો ફૂલ સ્ક્રીન વ્યૂ છે। થર્ડ પ્રકારનો વ્યૂ શું આપેલો છે? ફૂલ સ્ક્રીન વ્યૂ। ફૂલ સ્ક્રીન વ્યૂ એટલે શું? તો આખી સ્ક્રીન પર આવે બરાબર ને, તો એમાં તમારા ટાઇટલ બાર, મેનુ બાર અને સ્ટેટસ બાર તમને નથી બતાવવામાં આવતા,
અને આખું તમારું જે આ જે આખું જે ડોક્યુમેન્ટ છે એ આખી સ્ક્રીન પર આવી જાય છે. તો જ્યારે પૂરા સ્ક્રીનમાં તમારો દસ્તાવેજ દર્શાવાતો હોય તેને ફૂલ સ્ક્રીન વ્યૂ કહેવામાં આવે છે. હવે આ તમારે યાદ રાખવાનું છે, એસ્કેપ કી દબાવવાથી અથવા ફૂલ સ્ક્રીન નામના આઇકન પર ક્લિક કરવાથી ફૂલ સ્ક્રીન વ્યૂનો અંત આવે છે. એટલે હવે તમારે આમાંથી બહાર નીકળવું હોય તો તમારે કીબોર્ડ પરની એસ્કેપ કી દબાવવાની અથવા તો અહીંયા ફૂલ સ્ક્રીનનું આઇકન છે એના પર ક્લિક કરવાનું, અથવા એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ જી. આ ત્રણ કી તમે આ ત્રણમાંથી કોઈ પણ એક રીતની મદદથી તમે શું કરી શકો તો આ ફૂલ સ્ક્રીનને બંધ કરી શકો, બરાબર. અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે તમારા દસ્તાવેજને બંધ કરવો અને આ રાઇટરની વિન્ડોને બંધ કરવું. તો એ બંધ કરવા માટે પહેલી રીત, તમારા ફાઇલ મેનુના ક્લોઝ કમાન્ડ પર તમારે ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? ફાઇલ મેનુના ક્લોઝ કમાન્ડ પર તમારે ક્લિક કરવાનું છે. ફાઇલ મેનુમાં જશો એટલે ત્યાંથી તમને ઓપ્શન મળશે ક્લોઝ, એના પર તમે ક્લિક કરશો તો આ તમારો દસ્તાવેજ તમે બંધ કરી શકશો. અથવા નેક્સ્ટ છે તમારું, તમે તમારા ફાઇલની અંદર જ્યારે તમારા ફાઇલની ઉપર અહીંયા જે તમને ક્લોઝ બટન આપવામાં આવેલું છે ટાઇટલ બારમાં, જે તમારો સૌથી પહેલો ઉપરનો બાર છે, એ ટાઇટલ બારમાં તમે આ ક્લોઝ બટન પર ક્લિક કરશો તો એ તમને પૂછશે, જો તમારી ફાઇલ સેવ હશે તો વાંધો નહીં, પણ ન સેવ કરેલી હશે તો એ પૂછશે તમારે સેવ કરવી છે કે નથી કરવી. તો જો તમારે સેવ કરવી હોય તો સેવના ઓપ્શન પર ક્લિક કરવાનું, જો તમારે સેવ ન કરવી હોય તો ડિસ્કાર્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું, અને એ બંનેમાંથી કંઈ ન કરવા માંગતા હોય તો કેન્સલ પર તમારે ક્લિક કરવાનું. એટલે એનો સેકન્ડ વિકલ્પ છે ફાઇલ મેનુમાંથી આ, સોરી, આ ટાઇટલ બારના આ ક્લોઝ વિકલ્પમાંથી. અને લાસ્ટ વિકલ્પ છે તમારો ફાઇલ મેનુમાંથી એક્ઝિટ. આગળનો વિકલ્પ ફાઇલ મેનુમાંથી ક્લોઝ હતો, આ ફાઇલ મેનુમાંથી તમારો બીજો પણ વિકલ્પ છે એક્ઝિટ, એની મદદથી પણ તમે ડોક્યુમેન્ટને બંધ કરી શકો છો. અને તમારે જો આ રાઇટર વિશે મદદ જોઈતી હોય તો હેલ્પ મેનુમાં તમને આ હેલ્પ આપવામાં આવેલી છે, અથવા તો એની શોર્ટકટ કી છે F1, બરાબર. એટલે આ જે મેનુ જે ઓપ્શન હતા એ ફરીથી એક વખત જોઈ લઈએ. બંધ કરવા માટે શું કરવાનું? તો સૌથી પહેલું તમારા ફાઇલ મેનુની અંદર તમને ક્લોઝનો ઓપ્શન મળશે. બીજી રીત છે તમારે ફાઇલ મેનુમાંથી એક્ઝિટ કમાન્ડ વિકલ્પ પસંદ કરીને અથવા તો ક્લોઝ બટન દ્વારા. અને હેલ્પ મેળવવા માટેની શોર્ટકટ કી શું છે? F1 છે, બરાબર. તો આટલી ચર્ચા તમારા આ ચેપ્ટર નંબર 9ની અંદર કરેલી છે, એ તમારે વ્યવસ્થિત રીતે સમજીને નોટબુકની અંદર લખવાની છે અને સ્વતેની પાછળના MCQ પણ કરવાના છે. નેક્સ્ટ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.